મોરબી જિલ્લાના કટારા તાલુકાના લજાઈ ગામે ગોડાઉનમાં બાંડેર કંપનીના ઓઇલનું ડુપ્લિકેટ પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના લજાઈ પાસે ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના ઓઇલનું ડુપ્લિકેટ પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 23.17 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થયેલ SMC રેડને આધારે નોંધાયેલ ફરિયાદમાં 1-2 નહીં પરંતુ લગભગ 13થી વધુ બ્રાન્ડનું ડુપ્લિકેટ ઓઇલ પેકિંગ થતું હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ મોરબી જિલ્લામાં નકલી દારૂ અને નકલી ટોલનાકા પકડાયા હતા અને હવે નકલી ઓઇલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. ગઈકાલે SMC ટીમે ટંકારા તાલુકાના લજાઈથી હડમત્યા જવા માટેના રસ્તા પરના મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ ગોડાઉનમાં રેડ કરી હતી અને SMCના ટીમના AV પટેલ અને તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, સર્વો અને હીરો સહિતની જુદી જુદી 13 જેટલી બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લિકેટ ઓઇલનું પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ નકલી ફેક્ટરી પ્રકરણમાં SMC ટીમે મેહુલ નરેન્દ્રભાઈ ઠક્કર, રહે ગોકુલધામ સોસાયટી મોરબી અને અરુણ ગણેશભાઈ કુંડારિયા, રહે રવાપર રોડ સંકલ્પ એપાર્ટમેન્ટ મોરડી વારાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી ડુપ્લિકેટ પેકિંગ કરવા ઉપયોગમાં લેવાતા 1-1 લીટરના પ્લાસ્ટિકના ડબ્બા, નકલી ઓઇલના પેકિંગ ઉપર ભરવા લગાવવાના સ્ટીકર, મશીન મોટર, બેલ્ટ મશીન, વજન કાંટો, સીલિંગ મશીન, ઓઇલ ભરવા માટેનું મશીન, બેરલ, 1 કાર, 2 મોબાઈલ અને રોકડા 5,200 તેમજ 17 લાખની કિંમતનું 21,488 લીટર ઓઇલ આમ કુલ મળીને 23,17,040નો મુદ્દામાલ કબજે કર્યો હતો.